હેલ્લો દોસ્તો કેમ છો મજામાં ને ઇન્ડો આયસમાં આપ સૌનું સ્વાગત છે આજનો આપણો પહેલો આર્ટિકલ પાસેજ એક્સરસાઇઝના બારમાં છે જો ન્યૂઝ શું છે ઇન્ડિયન નેવી અને યુએસએની નેવી સાથે મળીને જે આપણો અંદામાન નિકોબાર આઈલેન્ડ છે તો તેની નજીક પાસેજ એક્સરસાઇઝને કન્ડક્ટ કરી રહી છે તો જો આ જે એક્સરસાઇઝ કન્ડક્ટ થઈ તો તેના પાછળ ઘણા બધા જીઓપોલિટિકલ રીઝન રિસ્પોન્સિબલ છે તો તેના વિશે પણ આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈએ એના પહેલાં હું તમને એક ઇન્ફોર્મેશન આપી દઉં કે આ જે એક્સરસાઇઝ છે તો તે યુપીએસસી માટે એટલી ઇમ્પોર્ટન્ટ નથી પરંતુ જીપીએસસી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે અગર તમે પ્રીવિયસ પ્રીવીયસ ના પેપર જોશો તો ત્યાં તમને એક્સરસાઇઝ વિશે વધુ ક્વેશ્ચન જોવા નહીં મળે પણ જીપીએસસીનું તમે ક્લાસ વન ટુનું પેપર લો નું પેપર લો એસટીઆઈનું લો પીઆઈ નું લો આ બધાના આપણે પેપર સોલ્યુશનના વિડીયો મૂકેલા છે ત્યાં તમને એક્સરસાઇઝ વિશે ક્વેશ્ચન જોવા મળશે તો જીપીએસસી જીપીએસસીવાળા ને ધ્યાનથી સાંભળજો અહીંયા તમને બીજી પણ ઇન્ફોર્મેશન મળશે તો જો અત્યારે તમને બધાને ખબર છે કે આપણું જે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ છે જે લદ્દાખમાં આવેલું છે તો ત્યાં આપણે ઇન્ડિયા અને ચાઇના વચ્ચે શું ચાલી રહ્યું છે ઓફ ચાલી રહ્યું છે અને ખાસ કરીને અત્યારે જે આપણી ઇન્ડિયન નેવી છે તો તે ઇન્ડિયન ઓશિયન રિજનની અંદર હાઈ એલર્ટ ઉપર છે કારણ કે તમે જોયું હશે કે જે ચાઇના છે તો તે સાઉથ ચાઇના સીની અંદર પોતાનું એગ્રેશન બતાવી રહ્યું છે એના હિસાબે જે યુએસએ છે તો તેને જે સાઉથ ચાઇના સી છે તો તેની અંદર ફ્રીડમ ઓફ ટ્રેડને અને ફ્રીડમ ઓફ નેવિગેશનને એન્શ્યોર કરવા માટે અને ચાઇના ઉપર પ્રેશર ક્રિએટ કરવા માટે પોતાના જે એરક્રાફ્ટ કેરિયર છે તો તેને પણ મોકલી દીધા હતા અને આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આપણું જે આપણી જે ઇન્ડિયન નેવી છે તો તે પણ અત્યારે હાઈ એલર્ટ ઉપર છે કારણ કે આ પ્રકારની સિચ્યુએશન ચાઇના ઇન્ડિયન ઓશનમાં ના ક્રિએટ કરી દે તો અને ચાઇના ઉપર પ્રેશર કરવા માટે અત્યારે ઇન્ડિયા અને યુએસએની નેવી સાથે આવી છે અને જો ખાસ કરીને અત્યારે આ જે એક્સરસાઇઝ થઈને તો તેના નજીક જ સ્ટેટ ઓફ મલક્કા આવી છે તો જો ઇન્ડિયા અને યુએસએ પ્રેશર ચાઇના ઉપર ક્રિએટ કરવા માગે છે કે જો ચાઇના વધારે એગ્રેસિવ થશે તો ઇન્ડિયા છે તો તે આવનારા ભવિષ્યમાં જે સ્ટેટ ઓફ મલક્કા છે તો તેને શું કરી શકે છે ચોક એને બ્લોક કરી શકે છે હવે તમે આ જે સ્ટેટ ઓફ મલક્કા છે ને તો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ચોક પોઈન્ટ છે જે રીતે પર્શિયન ગલ્ફની અંદર જે સ્ટેટ ઓફ હર્મુઝ છે એના સિવાય તમે બબલ મંદાબ સ્ટેટનું નામ સાંભળ્યું હશે પછી આ સ્ટેટ ઓફ મલક્કા છે તો બધા બહુ જ ઇમ્પોર્ટન્ટ ચોક પોઈન્ટ છે ચોક પોઈન્ટનો મતલબ શું થાય કે અગર આ બધા જે નાના નાના જે સ્ટેટ છે જ્યાંથી ઇમ્પોર્ટન્ટ ટ્રેડ રૂટ પસાર થાય છે એને આપણે બ્લોક કરી દઈએ એટલે કે એને બંધ કરી દઈએ તો ત્યાંથી જે ઇમ્પોર્ટન્ટ જે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ થાય છે તો તે પણ બંધ થઈ જાય અને આ જે સ્ટેટ ઓફ મલક્કા છે તો તે ચાઇના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટ્રેડ રૂટ છે કાઈના કારણ કે અત્યારે આ ચાઇના ખાસ કરીને સ્ટેટ ઓફ મલક્કા ઉપર વધારે પડતું ડિપેન્ડન્ટ છે પોતાનું જે ઓઇલનું ઇમ્પોર્ટ થાય છે અને પોતાના જે ગુડ્સને એક્સપોર્ટ કરે છે તો તેના માટે સ્ટેટ ઓફ મલક્કા ચાઇના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો ઇન્ડિયા અત્યારે ચાઇના ઉપર પ્રેશર કરવા માંગે છે કે જો ચાઇના વધારે એગ્રેશન બતાવશે તો ઇન્ડિયા આ સ્ટેટ ઓફ મલકાને બ્લોક કરી શકે છે અને જો ઇન્ડિયા આ પ્રકારના સ્ટેપ લેશે તો ચાઇનાને એની જે કોન્સિકવન્સીસ છે તો તેને ફેસ કરવી પડશે તો આ બધા જે જીઓપોલિટિકલ પોલિટિકલ રીઝન છે તો ત્યાંને તેને ધ્યાનમાં લઈને ઇન્ડિયા અને યુએસએ ચાઇના ઉપર પ્રેશર ક્રિએટ કરવા માંગે છે કે ચાઇના પોતાની લિમિટમાં રહી જાય અને હદમાં રહીને જે ફ્રીડમ ઓફ ટ્રેડ અને ફ્રીડમ ઓફ નેવિગેશનને એન્શ્યોર કરે તો આ બધી વાતોને ધ્યાનમાં લઈને જ આ પ્રકારની એક્સરસાઇઝને કન્ડક્ટ કરવામાં આવી હતી તો સમજી ગયા આ એક્સરસાઇઝ થઈ એની પાછળનું રીઝન બી જાણવું આપણે જરૂરી છે ને તો એ મેં તમને કહી દીધું હવે જો ખાસ કરીને આ જે એક્સરસાઇઝ છે ને મેં અત્યારે મેં તમને કીધું કે જે પાસે જ એક્સરસાઇઝ થઈ જેને શોર્ટમાં આપણે પાસ એક્સ કહીએ છીએ એક્સનો મતલબ થાય એક્સરસાઈઝ તો જો આજે પાસેસ એક્સરસાઇઝ છે તો એવું કંઈ જરૂર નથી કે એન્યુઅલ એક્સરસાઇઝ થાય છે કે બાય એન્યુઅલ એક્સરસાઇઝ થાય છે જેવી રીતે તમે જોયું હશે કે જે યુદ્ધ અભ્યાસ એસરસાઇઝ છે યુદ્ધ અભ્યાસ તો એ ઇન્ડિયા અને યુએસએની વચ્ચે એક મિલિટરી એક્સરસાઈઝ છે અને એક્સરસાઈઝ યુદ્ધ અભ્યાસ છે ને એન્યુઅલી થાય છે પણ તમે નોટ નોટડાઉન કરજો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જીપીએસસીમાં કદાચ આના વિશે ક્વેશ્ચન પણ આવેલો છે તો યુદ્ધ અભ્યાસ ઇન્ડિયા અને યુએસએ વચ્ચેની મિલિટરી એક્સરસાઈઝ છે ને આ એક્સરસાઇઝ એન્યુઅલી થાય છે ઠીક છે એક વર્ષ ઇન્ડિયાની અંદર થાય છે અને બીજા વર્ષે યુએસએની અંદર થાય છે એટલે કે ઓલ્ટરનેટિવ આ કન્ડક્ટ કરવામાં આવે છે પરંતુ અત્યારે આપણે જે પાસે જ એક્સરસાઇઝને ડિસ્કસ કરીએ છીએ આવી કોઈ આની અંદર પર્ટિક્યુલર ટ્રાઇમ ફેમ નથી ગમે ત્યારે આ એક્સરસાઇઝ કન્ડક્ટ કરવામાં આવે છે જ્યારે પણ કોઈ કન્ટ્રી કોઈ પણ જે વોટર બોડીઝની અંદર ફ્રીડમ ઓફ ટ્રેડ અને નેવિગેશનને એન્સ્યોર કરવા માગતી હોય ત્યારે એ બંને કન્ટ્રીની નેવી છે આ પ્રકારની એક્સરસાઈઝ થાય છે ઇન્ડિયા ઓલરેડી ફ્રાન્સ છે જપાન છે તો આવી ઇન્ડિયાની જે ફ્રેન્ડલી કન્ટ્રીઝ છે તો તેની સાથે ઓલરેડી આ પ્રકારની એક્સરસાઇઝ કન્ડક્ટ કરેલી છે એટલે તમારે યાદ રાખવાનું છે કે પાસે જ એક્સરસાઇઝ એવું જરૂરી નથી કે એન્યુઅલી થાય છે કે બાયનિયલી થાય છે અને ઇન્ડિયા અને યુએસ વચ્ચે થાય છે તો એ સ્ટેટમેન્ટ રોંગ હશે જપાનીઝ નેવી અને ફ્રાન્સની નેવી સાથે પણ ઇન્ડિયાએ આ પ્રકારની સિમિલર એક્સરસાઇઝ પાસે જ એક્સરસાઇઝને કન્ડક્ટ કરી છે તો આ બધા ઇમ્પોર્ટન્ટ તમારે પોઈન્ટ યાદ રાખવા છે આપણે અત્યારે જે પણ ન્યૂઝ હતા તેને બહુ જ સારી રીતે ડિસ્કસ કરી લીધા છે હું આશા રાખું છું કે તમને બધાને વિડીયોમાં મજા આવતી હશે હવે તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે કે તમે ગરુડ એક્સરસાઇઝનું નામ સાંભળ્યું હશે જી એ આરયુડીએ ગરુડ એક્સરસાઇઝનું નામ સાંભળ્યું હશે આ એક એરફોર્સ એક્સરસાઇઝ છે તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે ગરુડ એરફોર્સ એક્સરસાઇઝ કઈ બે કન્ટ્રી વચ્ચેની એક્સરસાઇઝ છે એમાં ઇન્ડિયા પાર્ટિસિપેટ તો કરે જ છે પણ તમારે બીજી કન્ટ્રીનું નામ કહેવાનું છે આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કદાચ પીપાએ આના વિશે ક્વેશ્ચન પૂછ્યો હતો તો તમે આ બધા તમે બધા વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપો જો ગઈકાલે પણ અમે ઘણા બધા લોકોના નામ આપ્યા હતા પરંતુ અમુક લોકોના નામ ભૂલી ગયા કારણ કે બધાના નામ યાદ રહેતા નથી તો એક રાહી કરીને છે તો તેના દ્વારા પણ પોતાના જે પણ ક્વેશ્ચન અહીંયા પૂછવામાં આવે તો તેના આન્સર બહુ જ સારી રીતે આપવામાં આવે છે એકદમ ડિટેલમાં આપવામાં આવે છે તો જો આપણા જે વિડીયો અત્યારે ચાલુ છે ને આ જે લોકો આન્સર આપે છે પાર્ટિસિપેટ કરે છે એના હિસાબથી જ હું વિડિયો ચાલુ રાખી રહ્યો છું બાકી હું વિડીયો બંધ કરી દઈશ કારણ કે એક વસ્તુ યાદ રાખજો તમે જો પાર્ટિસિપેટ કરશો ને તો જ આપણા વિડીયો ચાલુ રહેશે આ મારી કહેવાય કે એક મારું આ પર્સનલ એક ઓપિનિયન છે કારણ કે પાર્ટિસિપેટ બંને લોકોએ કરવું પડશે તો જ મજા આવશે ઠીક છે તો બધા લોકો પાર્ટિસિપેટ કરતા રહેજો એના સિવાય ભૂમિ છે તો તે પણ બહુ સારા આન્સર આપી રહી છે ભૂમિ દ્વારા પણ રેગ્યુલરલી જે ક્વેશ્ચનના આન્સર છે તો તે આપવામાં આવે છે અને આન્સર એકદમ ડિટેલમાં આપવામાં આવે છે તો લાગે છે કે આ લોકો બહુ સારી રીતે પ્રિપેરેશન કરી રહ્યા છે અને તમે પાર્ટિસિપેટ કરશો તો મને પણ સારા એવા ક્વેશ્ચન પૂછવાનો ઉત્સાહ આવશે અને આપણે જે ક્વેશ્ચન છે તો તેની ક્વૉલિટી હંમેશા હાઈ હોય છે હું કોઈ દિવસ ફાલતું ક્વેશ્ચન પૂછતો નથી તો મારી આપ સૌને રિક્વેસ્ટ છે કે બધા પાર્ટિસિપેટ કરો તમારી રાઈટ ટુ પ્રાઇવેસી હંમેશા અહીંયા યુટ્યુબમાં સિક્યોર રહે છે કોઈ બીજા લોકો તમને ડિસ્ટર્બ કરી શકશે નહીં અને જે પણ ડિસ્ટર્બ કરવાની કોશિશ પણ કરશે તો એને આપણે ઇમિડિએટલી બ્લોક કરી દઈશું ઠીક છે તો એ આપણી આપણી પાસે એ પણ ઓપ્શન છે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ફરઝાડ બી ગેસ ફિલ્ડ એક્સપ્લોરેશન પ્રોજેક્ટના બારામાં છે તો જો આ જે ગેસ ફિલ્ડ એક્સપ્લોરેશન પ્રોજેક્ટ છે ને તે કઈ કન્ટ્રીમાં છે ને બસ ક્વેશ્ચન અહીંયાથી જ આવશે યુપીએસસી જીઓગ્રાફીમાં લોકેશન વાઇઝ ક્વેશ્ચન પૂછે તો એમાં આ પ્રકારના ક્વેશ્ચન પણ આવી શકે છે કે આ ગેસ ફિલ્ડ રિસન્ટલી ન્યૂઝમાં હતી તો તે કઈ કન્ટ્રીમાં આવી છે તો આ તમને યાદ હોવું જોઈએ કે જે ફરઝાડ બી ગેસ ફિલ્ડ એક્સપ્લોરેશન પ્રોજેક્ટ છે તો તે ક્યાં છે ઈરાનમાં છે બસ આ તમારે યાદ રાખવાનું છે ક્વેશ્ચન અહીંયાથી જ બનશે પણ હવે આપણે અહીંયાથી છોડવાનું નથી આપણે તો થોડી વધારે ઇન્ફોર્મેશન લેવાની છે કારણ કે એમરામ તો આપણે ડિસ્કસ કરવા બેઠા નથી નહીં તો આપણે લાઇન પણ ડિસ્કસ કરી લે તો અત્યારે ન્યૂઝ શું હતો તો જો ખાસ કરીને બે હજાર બેની અંદર આ થોડું બેકગ્રાઉન્ડ જાણજો બે હજાર બેની અંદર જે ની જે ફોરેન આમ છે જેનું હિન્દીનું હિન્દુનું નામ છે ઓએનજીસી વિદેશ લિમિટેડ તો જે ફોરેન આર્મ છે ઓએનજીસી વિદેશ લિમિટેડ તો તેને ઈરાન ગવર્મેન્ટ સાથે ફરઝાડ બી ગેસ ફિલ્ડ એક્સપ્લોરેશન પ્રોજેક્ટ છે તો તેની માટે શું સાઇન કર્યું હતું એમઓયુ સાઇન કર્યું હતું હવે આ જે એમઓયુ છે તો બે હજાર બેમાં સાઇન થયું હતું અને ત્યારબાદ આમાં જે કામ છે તો તે લગભગ બે હજાર અને આઠથી લઈને આની માટેની જે એક્સપ્લોરેશન છે તો તે ઓપન પણ થઈ ગયું હતું નેગોશિયેશન ચાલુ પણ થઈ ગઈ હતી અને અહીંયા પ્રોબ્લેમ શું આવે છે જો ઓલરેડી અત્યાર સુધી જે ઓએનજીસી છે તો તેને સો મિલિયન જેટલું તો અહીંયા ઓલરેડી ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું છે પણ અત્યારે ન્યૂઝ એ છે કે ઈરાને આ જે પ્રોજેક્ટ છે તો તેમાંથી ઇન્ડિયાને બહાર કરી દીધું છે હવે આવું કેમ થયું તમે જોયું હશે કે અત્યારે જે ઈરાન છે તો તેને ઇન્ડિયાને પણ જે જે રેલ લિંક પ્રોજેક્ટ છે તો તેમાંથી પણ ઇન્ડિયાને બહાર કરી દીધું છે આની પાછળના પણ હું તમને તો એમાં એવું છે ને કે યુએસએ ઇન્ડિયાની ઉપર શું લગાવેલું છે સેક્શન લગાવેલા છે મતલબ સેન્શન ઇન ધ સેન્સ ઇન્ડિયાની ઉપર ને ઈરાનની ઉપર સોરી સ્લીપ ઓફ ટંગ થયું છે યુએસએ ઈરાનની ઉપર શું લગાવ્યું છે સેક્શન લગાય છે તો આની હિસાબથી થાય છે શું કે કોઈ પણ કન્ટ્રી કોઈ પણ કન્ટ્રી ઈરાનની સાથે શું કરી શકતી નથી ટ્રેડ કરી શકતી નથી ઈરાનની કંપની સાથે કોઈ પણ કન્ટ્રી અગર કોઈ ટ્રાન્ઝેક્શન કરવાની કોશિશ કરે તો એના ઉપર યુએસએ ધમકી આપે છે કે તમે જો ઈરાનની સાથે આ પ્રકારના વ્યવહાર કરશો તો અમે તમારી ઉપર શું લગાવી દઈશું સેક્શન લગાવું તો આ બધી પરિસ્થિતિમાં શું થાય છે કે ઇન્ડિયાની કોઈ પણ કન્ટ્રી સોરી ઇન્ડિયાની કોઈ પણ કંપની ઈરાનની સાથે અત્યારે કામ કરવા તૈયાર નથી કારણ કે દરેક કંપનીને હવે જો અત્યારે ઓએનજીસી આ પ્રકારના કાર્ય કરવા જાય ઈરાનની અંદર તો યુએસએ છે ને એ ઓએનજીસી ઉપર સેન્ક્શન લગાવી દે એટલે ઓએનજીસી કંપની યુએસએની અંદર કોઈ પણ પ્રકારના કાર્ય કરી શકે નહીં સમજી ગયા તો આ પ્રકારના ડર બધી કંપનીઝને હોય છે તો આ જ ચીજને ધ્યાનમાં લઈને અત્યારે જે ઓએનજીસી એગ્રીમેન્ટ સાઇન કર્યો હતો ને તો એ ઠંડા વસ્તામાં જતું રહ્યો હતો એટલે કે એના ઉપર કોઈ પણ કામ થતું નહોતું તો જે ઈરાન છે તો તે પણ ફ્રસ્ટ્રેટ થઈ ગયું તો ઈરાને અત્યારે ઇન્ડિયાને આ જે ફરઝાડ બી ગેસ ફિલ્ડ એક્સપ્લોરેશન પ્રોજેક્ટ છે તો તેમાંથી બહાર કરી દીધું સમજી ગયા જે બેકગ્રાઉન્ડ શું હતું એ તમને ખબર પડી ગઈ ને કે મેન આ જ વસ્તુ રીઝન હતી કે જે ઓએનજીસી છે તો તેને આના ઉપર કામ કરવાનું બંધ કરી દીધું હતું કારણ કે જે યુએસએ છે તો તેના સેન્શનનો ડર લાગતો હતો ઓએનજીસીને અને આ બધી વસ્તુને ધ્યાનમાં લઈને ચાઇના જે ઈરાન છે તો તે ફ્રસ્ટ્રેટ થઈ ગયું અને ઈરાને જે ઓએનજીસી છે તો તેને આ ફિલ્ડના એક્સપ્લોરેશનમાંથી બહાર કરી દીધું હવે આને આપણે આના વિશે આપણે બેઝિક ઇન્ફોર્મેશન લઈએ કે આ ફરઝાડ બી ગેસ ફિલ્ડ એક્સપ્લોરેશન પ્રોજેક્ટ છે તો તેના વિશે આપણે ઇન્ફોર્મેશન લઈએ તો આ એક ઓપ્સોર નેચરલ ગેસ ફિલ્ડ છે હવે ઓપ્સોરનો મતલબ શું થાય કે દરિયાની અંદર જેવી રીતે તમે મુંબઈની અંદર જોયું હશે તો ત્યાં પણ ઓપ્સોર નેચરલ ગેસ ફિલ્ડ છે તો તેવી રીતે જે પર્શિયન ગલ્ફ છે ને તેની અંદર આ એક ઓપ્સોર નેચરલ ગેસ ફિલ્ડ છે અને તેનો જે કંટ્રોલ છે તો તે કઈ કન્ટ્રી પાસે છે તો ઈરાન પાસે આ જે ગેસ ફિલ્ડ છે તેનો કંટ્રોલ છે તો અહીંયાથી જ ક્વેશ્ચન આવશે તમારે આ બધું નોટડાઉન કરી દેવાનું છે આટલી બધી ડિટેલ લખવાની નથી ખાલી આટલું જ લખજો કે ફરઝાડ બી ગેસ ફિલ્ડ એક્સપ્લોરેશન એક્સપ્લોરેશન પ્રોજેક્ટ પછી ડૅ કરીને પર્શિયન ગલ્ફ અને પછી ડેશ કરીને ઈરાન બસ આટલું જ લખવાનું છે પછી આ અત્યારે મેં તમને ઓએનજીસીની કીધી વાત તો એ બધું લખવાની જરૂર નથી એના પછી જીપીએસસી માટે ફાઇવ સ્ટાર આર્ટિકલ ડિસ્કસ કરવા જઈ રહ્યો છું બધા લોકો નોટડાઉન કરજો બહુ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે જો હોપ સ્પેસક્રાફ્ટ મિશન તો સૌથી પહેલાં હું તમને કહી દઉં કે જે ગ્રેવી તમને આપી દઉં કે ક્વેશ્ચન કેવો બનશે તો હોપ સ્પેસક્રાફ્ટ મિશન કઈ કન્ટ્રીનું મિશન છે તો યુએ એનું મિશન છે ખબર પડી ગઈ એના પછી કયા ગ્રહ ઉપર મિશન છે તો મંગળ ગ્રહ જેને આપણે ઇંગ્લિશમાં માર્સ કહીએ છીએ સમજી ગયા અને બીજું તમારે એ પણ યાદ રાખવાનું કે આ જે હોપ મિશન છે ને તો તેની અંદર ફક્ત ઓર્બિટર છે ફક્ત ઓર્બિટર છે એટલે ઓર્બિટરનો મતલબ શું થાય ગ્રહની પા ફરતે ફરતે જે પણ ચક્કર લગાવે એને આપણે શું કહીએ ઓર્બિટર કહીએ એટલે કે આ જે હોપ મિશન છે તો તેની અંદર લેન્ડર પણ નથી એટલે કે એના ઉપર જે આપણે વિક્રમ લેન્ડર હતું અને એની ઉપર રોવર પણ નથી એટલે કે જે આપણું ચંદ્રયાન ટુ ની અંદર પ્રજ્ઞાન રોવર હતું તો તે પણ નથી સમજી ગયા એટલે કેવા શું માંગુ છું કે ફક્ત આની અંદર ઓર્બિટર ઓર્બિટર જ છે લેન્ડર પણ નથી અને રોવર પણ નથી એટલે કે આની ઉપર કંઈ પણ ઉતરવાનું પણ નથી અને રોવર એટલે કે એના ઉપર કોઈ ગાડી જે ગાડીવાળી ગાડી જે ચાર પૈડાવાળી ગાડી કે છ પૈડાવાળી ગાડી પણ નીકળશે નહીં તો આ તમારે યાદ રાખવાનું છે ફક્ત આની અંદર ઓર્બિટર છે ઓર્બિટર છે અને જો ઇમ્પોર્ટન્ટ ફેક્ટ શું છે કે આ જે હોપ સ્પેસક્રાફ્ટ મિશન છે ને તો તે મંગળ ગ્રહ ઉપર મંગળ ગ્રહ ઉપર આરબ વર્લ્ડનું આરબ વર્લ્ડનું એટલે કે ખાસ કરીને જે ઇસ્લામિક કન્ટ્રીઝ છે તો તેનું પહેલું મિશન છે તો આ પણ તમારે યાદ રાખવાનું છે ને પહેલું આરબ વર્લ્ડનું ઇન્ટરપ્લેનેટરી મિશન છે હવે ઇન્ટરપ્લેનટરી મિશનનો મતલબ શું થાય કે પૃથ્વી એક ગ્રહ છે ને મંગળ એક ગ્રહ છે તો આ બંને વચ્ચે જે મિશન થાય છે તો એને આપણે શું કહે છે ઇન્ટરપ્લેનેટરી મિશન કહે છે જેવી રીતે આ એસબીઆઈ બેંક છે અને આ બીઓઆઈ બેંક છે ઠીક છે તો આ બંને વચ્ચે જે ટ્રાન્ઝેક્શન થાય ને તો તેને ઇન્ટર બેન્ક ટ્રાન્ઝેક્શન કહેવાય પરંતુ એસબીઆઈ એસબીઆઈ વચ્ચે ટ્રાન્ઝેક્શન થાય માની લો કે તમારું એકાઉન્ટ એસબીઆઈમાં છે અને મારું એકાઉન્ટ એસબીઆઈમાં છે મારે તમારા ખાતામાં પાંચસો રૂપિયા નાખવા છે તો આપણે શું કહીએ ઇન્ટ્રા બેંક ટ્રાન્ઝેક્શન કહીએ પરંતુ જો મારું એકાઉન્ટ એસબીઆઈમાં હોય અને તમારું એકાઉન્ટ બેંક ઓફ ઇન્ડિયામાં હોય તો હું તમારા ખાતામાં પાંચસો રૂપિયા નાખું તો આને ઇન્ટર બેંક ટ્રાન્ઝેક્શન કહેવાય તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે ઇન્ટર બેંક અને ઇન્ટ્રાબેંકનો ડિફરન્સ શું થાય અને ઇન્ટર જો ઇન્ટ્રા પ્લેનટરી હોય તો એનો મતલબ શું થાય કે પૃથ્વીની પૃથ્વીમાં જ આ જે મિશન છે તો તેને લોન્ચ કરવામાં આવ્યું છે માની લો કે કોઈ મિશન લોન્ચ થયું તો તે અગર પૃથ્વીની ફરતે જ ઓર્બિટ કરવાનું છે તો તેને આપણે શું કહીએ ઇન્ટ્રાપ્લેટરી કહીએ પરંતુ પૃથ્વી અને મંગળ છે અને બીજા કોઈ પણ ગ્રહ વચ્ચે હોય તો એને આપણે શું કહીએ છીએ ઇન્ટરપ્લેટરી મિશન કહે છે તો આ તમને ખબર પડી ગઈ અને આ અરબ વર્લ્ડનું પહેલું ઇન્ટરપ્લેનેટરી મિશન છે અને યુએયુ નું મિશન છે આનું નામ હોપ રાખવામાં આવ્યું છે અને હવે આ શું કામ કરશે તો એના વિશે પણ ઇન્ફોર્મેશન લઈએ તો ખાસ કરીને જે મંગળ ગ્રહ છે તો તેનું ડેલી વેધર અને સમગ્ર યરનું જે વેધર છે તો તેના તેના વિશે જે ઇન્ફોર્મેશન છે તો તેને ગેધર કરશે એના સિવાય જે હાલનું અત્યારે મંગળ ગ્રહનું જે વેધર છે એના સિવાય ભૂતકાળની અંદર મંગળ ગ્રહનું ક્લાઇમેટ કેવું હતું અને બંને વચ્ચે અત્યારે કેવું કનેક્શન છે તો તેના વિશે પણ ઇન્ફોર્મેશન ગેધર કરશે તો આ તો જે આના ઓબ્જેક્ટિવ છે તો એટલો એટલા ઇમ્પોર્ટન્ટ હોતા નથી પરંતુ કઈ સ્પેસ એજન્સીનું મિશન છે તો આ તમારે યાદ રાખવાનું છે હોપ મિશન કોનું છે યુએનું મિશન છે હવે હું તમને મંગળ ગ્રહના મિશન વિશે જ ક્વેશ્ચન પૂછું છું બધા આનો આન્સર આપવાનો પ્રયત્ન કરજો જો ખાસ કરીને ઇન્સાઈટ મિશન નું તમે નામ સાંભળ્યું હશે ઠીક છે ઇન્સાઈટ મિશન તો તમારા આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે આ ઇન્સાઈટ મિશન કઈ 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 સ્પેસ એજન્સીનું મિશન છે અથવા તો તમે કન્ટ્રી પણ કહી શકો કન્ટ્રી પણ કહેશો તો પણ ચાલશે અને સ્પેસ એજન્સી કહેશો તો વધારે સારું કે ઇનસાઇટ મિશન કઈ સ્પેસ એજન્સીનું મિશન છે આ પણ જે મિશન છે તો તે મંગળ ગ્રહ ઉપર છે તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં એનો આન્સર આપવાનો છે બહુ સિમ્પલ ક્વેશ્ચન છે હવે જો આ તો તમે આન્સર આપી શકો આમાં કોઈ રિસર્ચ કરવાનું નથી અહીંયા અમે જે પણ આર્ટિકલ પ્રેઝન્ટ કરીએ છીએ તો તેની પાછળ અમારે પણ કંઈક સર્ચ કરવું પડે છે તો તમે બધા થોડા એફર્ટ્સ લગાવી શકો છો ખાલી વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે ડાયરેક્ટ જો ખબર હોય તો કહેવાનું છે ના ખબર હોય તો વિડીયોને બે પાંચ સેકન્ડ માટે પોઝ કરીને સર્ચ કરીને આન્સર આપવાનું છે ઠીક આટલું જ કામ કરવાનું છે એના પછી જે તે મનોદર્પણ દર્પણ બારામાં છે બારમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ ખાસ કરીને યુપીએસસી માટે અને મેન્સ એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમે જીપીએસસી માં પણ મેઇન્સમાં આ પ્રકારના ઇનિશિયેટીવ લખો તો તમારો જે આન્સર છે તો તે બીજા કરતાં સારો થઈ જાય હવે આ જે મનોદર્પણ ઇનિશિએટિવ છે ને તો તેને આત્મનિર્ભર અભિયાન તહેત લોન્ચ કરવામાં આવે છે તો આપણે તમારે યાદ રાખવાનું છે હવે મને એ નથી ખબર પડતી કે આને આત્મનિર્ભર અભિયાન તહેત કેમ લોન્ચ કરે છે પણ આપણે અત્યારે ન્યૂઝમાં છે તો હવે ડિસ્કસ તો કરવું જ પડશે તો જો જે મનોદર્પન ઇનિશિયેટિવ છે તો ત્યાં ક્વેશ્ચન કેવો આવશે કે મનોદર્પણ ઇનિશિએટિવ કઈ મિનિસ્ટ્રીનો ઇનિશિયેટી છે તો મિનિસ્ટ્રી ઓફ એચઆરડીનો મિનિશિએટી ઇનિશિયેટી છે હવે જો આનો મકસદ શું છે તો મકસદ તો જુઓ બહુ જ સિમ્પલ છે ખાસ કરીને અત્યારે શું છે કે કોરોના વાયરસની હિસાબે જે શાળાઓ છે કોલેજો છે આ બધું બંધ છે ઠીક છે તો જે શાળાના બાળકો હોય એના સિવાય શાળાના શિક્ષકો હોય પછી બાળકોના માતા પિતા હોય અને સ્કૂલ સાથે જોડાયેલા જેટલા પણ સ્ટેક હોલ્ડર હોય સ્ટેક હોલ્ડરમાં કોણ કોણ આવી જાય જે રીતે સ્કૂલ રીક્ષાના ડ્રાઈવર છે પછી સ્ટેશનરીના સ્ટોર કિપર છે તો બધા આવી જાય ઠીક છે તો આવા લોકોને સાયકોલોજીકલ સપોર્ટ આપવા માટે જો બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ બોલવા જઈ રહ્યો છું સ્કૂલના સ્ટુડન્ટ હોય ટીચર હોય અને ફેમિલી મેમ્બર હોય તો આ બધાને સાયકોલોજીકલ સપોર્ટ આપવા માટે અને તેમની એક મેન્ટલ હેલ્થ અને ઇમોશનલ વેલબિંગ બની રહે તો આ માટે આ જે મનોમંજન ઇનિશિયેટી મનોદર્પણ ઇનિશિએટિવ છે તો તેના તહેત જે ટોલ ફ્રી હેલ્પ હેલ્પલાઇન છે એના સિવાય નેશનલ ડાયરેક્ટરી ઓફ કાઉન્સિલર છે અને આ પ્રકારના જે વિરિયસ સ્ટેટના પ્લેટફોર્મ છે તો તેને શરૂ કરવામાં આવે છે સમજી ગયા તો આ એક પ્રકારે તેમને સાયકોલોજીકલ સપોર્ટ આપવા માટે આ જે ઇનિશિયેટિવ છે તો તેને લેવામાં આવ્યો છે અને આનો જે ફાયદો છે તો તે ખાસ કરીને શાળા જતા બાળકોને મળશે આ તો પહેલા પણ આપણે લીધું અને તેમના જે માતા પિતા હશે તેમના પેરેન્ટ્સ શિક્ષકો અને જે પણ સ્કૂલ સાથે જોડાયેલા જેટલા પણ સ્ટેક હોલ્ડર હશે તો બધાને આનો બેનિફિટ થશે તો મકસદ તો એટલો છે કે શાળા સાથે જોડાયેલા જેટલા પણ સ્ટેટ હોલ્ડર હોય તો તેમને સાયકોલોજીકલ સપોર્ટ આપવા માટે મિનિસ્ટ્રી ઓફ એચઆરડીએ આ પ્રકારનો મનોદર્પણ ઇનિશિએટિવને લોન્ચ કરે છે તો આ તમારે યાદ રાખવાનું છે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ઇન્ટરનેશનલ રિલેશન માટે યુપીએસસીની મીન્સમાં અને જીપીએસસીની મીન્સ માટે આર્ટિકલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પ્રિલિમમાં પણ ક્વેશ્ચન આવી શકે છે પણ સંભાવના ઓછી છે કે પ્રિલિમમાં આવશે પણ મીન્સમાં આ આર્ટિકલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે હું તમને ડિટેલમાં કહેવાનું છું તમારે બધાએ બની રહેવાનું છે વિડીયો લાંબો લાગે તો વિડીયોને વન પોઈન્ટ જોઈ શકો છો જો જે કુવેત છે ને તો તેને અત્યારે એક નવું રેસિડન્સી બિલ ડ્રાફ્ટ કર્યું છે જો હું તમને એમરામાં જ આર્ટિકલને સમજાવી દઉં છું કારણ કે એનાથી તમને વધારે ખબર પડશે તો જો અત્યારે કુવેતમાં કેવું છે હવે રેસિડેન્સી બિલનો તમને મતલબ સમજાવી દો કે કુવેતની અંદર કેવા લોકોને હવે આ લોકો પરમિશન આપવા માગે છે એટલે અત્યારે જો અત્યારે હાલની પરિસ્થિતિ કેવી છે કે કુવેત તમને ખબર છે કે બહુ નાની કન્ટ્રી છે ઠીક છે હવે કુવેતની હાલની જે પોપ્યુલેશન છે ને તો લગભગ ચાર પોઈન્ટ ત્રણ મિલિયન જેટલી છે ઠીક છે હવે આ જે ચાર પોઈન્ટ ત્રણ મિલિયન પોપ્યુલેશન છે ને તો તેમાં કુવેતની પોતાની પોપ્યુલેશન કેટલી છે તો વન પોઈન્ટ થ્રી મિલિયન તો એનો મતલબ એ થયો કે લગભગ ત્રણ મિલિયન લોકો ક્યાંના છે બહારના છે યાદ રાખજો કુવેતની હાલની પોપ્યુલેશન કેટલી છે ચાર પોઈન્ટ ત્રણ મિલિયન ટોટલ છે એમાંથી કુવેતના પોતા પોતાના દેશના લોકો કેટલા છે વન પોઈન્ટ થ્રી મિલિયન છે તો અને બહારના કેટલા છે તો ત્રણ મિલિયન હવે તમે સમજી શકો છો કે પોતાના દેશના લોકો જ અહીંયા માઇનોરિટીમાં છે અહીંયા હું તમને પર્સન્ટેજમાં કહીશ તો વધારે ખબર પડશે કે કુવેતની પોપ્યુલેશન સો ટકા છે એની અંદર ત્રીસ ટકા પોપ્યુલેશન કુવેતની પોતાની છે જે રીતે આપણે લો કે ઇન્ડિયા એક કન્ટ્રી છે ઇન્ડિયાની અંદર ત્રીસ ટકા ભારતીયો છે અને સિત્તેર ટકા ફોરેનર્સ છે આવું બને તો નહીં કોઈ દિવસ પણ આપણે એક હાયપોથેટિકલ કન્ડિશન લઈએ છીએ તો ત્રીસ ટકા જે લોકો છે તો તે કુવેતના છે અને બાકીના સેવન્ટી પર્સેન્ટ લોકો છે તો કુવેતની અંદર બહારના છે અને આ જે સેવન્ટી પર્સેન્ટ લોકો છે તો એમાં પણ મેજોરિટી કોણ છે ભાઈ તો મેજોરિટી છે ઇન્ડિયન અને બીજા નંબર કોણ છે તો ઈજીપ્શિયન છે હવે જો એકચુઅલીમાં કેવું છે કે કુવેતની આ જે પરિસ્થિતિ છે તો તેને હવે કુવેતની ગવર્મેન્ટ સુધારવા માંગે છે કારણ કે કુવેતના પોતાની જનસંખ્યા માઇનોરિટીમાં આવી ગઈ છે સમજી ગયા કારણ કે કુવેતની પોતાની જનસંખ્યા શામાં આવી ગઈ છે માઇનોરિટીમાં આવી છે અને હવે કુવેતની ગવર્મેન્ટ તમને ખબર છે કે હવે સમગ્ર વિશ્વ જે ગ્લોબલાઇઝેશન છે તેના તેના વિરુદ્ધમાં જઈ રહ્યું છે તો હવે કુવેત પણ આ સ્ટેપ પર લઈ રહ્યું છે અને અત્યારે કુવેત આ પ્રકારનું જે બિલ છે તો તેને ડ્રાફ્ટ કર્યું છે કે જે હાલ અત્યારે સેવન્ટી પર્સન્ટ ફોરેનર રહે છે તો તેને આવનારા ભવિષ્યમાં કુવેત શું કરી દેશે ત્રીસ ટકાએ લાવી દેશે અને જે કુવેતની જનસંખ્યા પોતાની છે તો તેને સેવન્ટી પર્સન્ટ કરશે સમજી ગયા એટલે કે પોતાના દેશના લોકોને મેજોરિટીમાં લાવશે અને ફોરેનના લોકોને માઇનોરિટીમાં લાવશે તો આવો કુવેતની ગવર્મેન્ટ લક્ષ રાખ્યો છે અને જે હાલ અત્યારે સિત્તેર ટકા છે તો દર વર્ષે હવે કુવે શું કરશે આ બિલ પાસ થઈ ગયા પછી હજુ તો આ બિલ ડ્રાફ્ટ સ્ટેજમાં છે હજુ એક્ટ બન્યો નથી તો બિલ પાસ થયા પછી દર વર્ષે પાંચ પાંચ પર્સન્ટ જે ફોરેનર્સ છે તો તેને ઓછા કરવામાં આવશે એટલે કે સિત્તેર ટકા છે તો આવનારા વર્ષે આવતા વર્ષે પાંસઠ ટકા થશે પછી સાહીઠ ટકા થશે પછી ચંપાવન ટકા થશે ઠીક છે સમજી ગયા એક ફરીથી બોલું છું લો કે અત્યારે સિત્તેર ટકા છે તો આવનારા આવતા વર્ષે શું થશે નેક્સ્ટ ઇયર સિક્સ્ટી ફાઇવ થશે એના પછીના વર્ષે સાહીઠ ટકા થશે એના પછી ચંપાવન ટકા થઈ જશે તો આ પણ તમારે યાદ રાખવાનું છે તો હવે જો અત્યારે ન્યૂઝ એ છે કે આપણી જે ઇન્ડિયન ફોરેન મિનિસ્ટ્રી અત્યારે સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભાઈ આ કુવૈત તમે જે પણ અત્યારે નાટક કરી રહ્યા છો આવું તમારે એક્ઝામમાં લખવાના હું સમજાય એટલા માટે કહું છું કે ઇન્ડિયન ફોરેન મિનિસ્ટ્રીએ એવું કીધું છે કે કુવેત અત્યારે જે પણ આ પ્રકારના બિલ ઉપર કાર્ય કરી રહ્યો છે ઇન્ડિયા એને બહુ જ ધ્યાનથી જોઈ રહ્યું છે કારણ કે જો ઇન્ડિયાનો ડાયસ્પોરા જે કુવેત છે તો તેની અંદર ખૂબ જ વધારે છે અને ઇન્ડિયા ઇન્ડિયામાં જે કુવેતમાંથી રેમિટન્સ આવે છે તો તે ખૂબ જ વધારે છે હું તમને એ એ આંકડો પણ આપી દઉં કારણ કે તમને એ જો આંકડો જોશો તો તમને ખબર પડશે કે અત્યારે કુવેતનું ઇમ્પોર્ટન્સ ઇન્ડિયા માટે બહુ જ વધારે છે જો ખાસ કરીને ઇન્ડિયામાં દર વર્ષે ઇન્ડિયાની અંદર દર વર્ષે લગભગ ચાર પોઈન્ટ આઠ બિલિયન જેટલું યુએસ ડોલર રેમિટન્સ આવે છે હવે રેમિટન્સનો મતલબ શું થાય માની લો કે તમે કોઈ માતા પિતાના પુત્ર છો તમે કુવેતની અંદર જઈને શું કરો છો જોબ કરો છો તમારા માતા પિતા ક્યાં રહે છે ઇન્ડિયાની અંદર રહે છે તો તમે અહીંયા કમાશો તો તમારા પેરેન્ટ્સને કંઈક તો પૈસા આપશો ને તો કુવેતમાં જઈને તમે ઇન્ડિયાની અંદર જે પણ પૈસા મોકલે તો એને આપણે શું કહે છે રેમિટન્સ કહે છે અને જો એક પણ તમને એક ડિટેલ પણ આપી દઉં કે વર્લ્ડ બેંકના હિસાબે સમગ્ર વિશ્વમાં સૌથી વધારે રેમિટન્સ પ્રાપ્ત કરતો દેશ કયો છે તો તે પણ ઇન્ડિયા છે એટલે કે ઇન્ડિયાના સૌથી વધારે લોકો ફોરેનની અંદર છે તો આ ફેક્ટ પણ તમારે યાદ રાખવું છે અહીંયાથી પણ ક્વેશ્ચન આવશે તો જો અત્યારે લગભગ ચાર પોઈન્ટ આઠ બિલિયનનું રેમિટન્સ છે તો તે કુવેતમાંથી ઇન્ડિયાની અંદર આવી રહ્યું છે અને જો કુવેત આ પ્રકારના સ્ટેટ સ્ટેપ લેશે તો ઇન્ડિયાની કમ્યુનિટી કુવેતમાં રહે છે તો તેને ખૂબ જ નેગેટિવ ઇમ્પેક્ટ થશે ઇન્ડિયાનો જે ડાયશપુરા કુવેતમાં રહે છે તો તેને નેગેટિવ ઇમ્પેક્ટ થશે તો આ બધી ઇન્ફોર્મેશન તમારે યાદ રાખે છે ઇન્ડિયા અને કુવૈતના રિલેશન ઉપર પણ આની નેગેટિવ ઇમ્પેક્ટ પડી શકે છે તો અગર તમારે મીન્સમાં કંઈ પણ લખવાનું આવે કે ભાઈ ઇન્ડિયા અને કુવતના રિલેશન વિશે અથવા તો ઇન્ડિયા અને વેસ્ટ એશિયા વેસ્ટ એશિયાની કન્ટ્રી વિશે કંઈ પણ લખવાનું આવે તો તમે આ પ્રકારના સ્ટેટમેન્ટ આપી દેશો અને કંઈક પણ એક્ઝામ્પલ સાથે પણ લખશો કે ભાઈ રિસન્ટલી કુએ તે આ પ્રકારનું જે ડ્રાફ્ટ રેસિડેન્સી બિલને પાસ કર્યું છે જે આવનારા ભવિષ્યમાં ઇન્ડિયાને ખૂબ જ નેગેટિવલી ઇમ્પેક્ટ કરી શકે છે તો આ પ્રકારના એક્ઝામ્પલ તમે લખીને આવો તો તમારું જે ઇમેજ તો તે બહુ જ સારી થઈ જાય એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તે વર્ટિકલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શનના બારમાં છે તો જો વર્ટિકલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શનનો મતલબ શું થાય તો આ બહુ સિમ્પલ લેંગ્વેજમાં તમને સમજાવી દઉં છું માની લો કે આ એક માતા છે જેમનું નામ છે એક્સ અને તે અત્યારે શું છે પ્રેગ્નન્ટ છે સમજી લો કે આ એક માતા છે જેમનું નામ છે એક્સ અને અત્યારે હાલમાં શું છે તે પ્રેગ્નન્ટ છે હવે માની લો કે આ જે એક્સ નામના બેન છે તેમને શું થઈ ગયું છે કોરોના થયો છે શું થયું છે કોરોના અને એમના ગર્ભની અંદર શું છે એમના ફિટસ એના એમના એમરાયોની અંદર શું છે એક બાળક રહેલું છે હવે માની લો કે કોઈ લેડી અત્યારે પ્રેગ્નન્ટ છે અને તેના પેટની અંદર બાળક છે અને જો તેને કોરોના થઈ જાય તો અત્યારે આઈસીએમઆર એવું કીધું છે કે જે ફિટસ છે તેના અંદર જે પણ ગર્ભની અંદર બાળક રહ્યું છે તો તેને પણ કોરોના થઈ શકે છે તો આને શું કહેવાય વર્ટિકલ ટ્રાન્સમિશન સમજી ગયા માતામાંથી ગર્ભની અંદર જે પણ બાળક હોય તેને કોરોના થાય તો આને આપણે શું કહીએ છીએ વર્ટિકલ ટ્રાન્સમિશન છે કહીએ છીએ આ બહુ સિમ્પલ લેંગ્વેજમાં હું તમને સમજાવું છું અને આ જ પ્રકારનું સ્ટેટમેન્ટ યુપીએસએ પણ આપશે કે કોરોનાનું વર્ટિકલ ટ્રાન્સમિશન થતું નથી તો તમારે કહી દેવાનું શું ભાઈ મજાક કરો છો આવું કંઈ નથી કોરોનાનું વર્ટિકલ ટ્રાન્સમિશન થાય છે અને માતામાંથી બાળકની અંદર કોરોનાનું ટ્રાન્સમિશન પોસિબલ છે તો તમારે મજાકમાં કહી દેવાનું કે આ પ્રકારની મજાક બંધ કરો સમજી ગયા તો આજ તમારે યાદ રાખવાનું છે કે વર્ટિકલ ટ્રાન્સમિશનનો મતલબ શું થાય કે ગર્ભવતી મહિલાના ગર્ભની અંદર ફિટસની અંદર એમરાયોની અંદર જે પણ બાળક હોય જે ગર્ભની અંદર બાળક રહ્યું હોય તો તેને પણ જો એ માતાને કોરોના હોય તો એ બાળકને કોરોના થવાની સંભાવના વધારે છે અને આ પ્રેગ્નેન્સી થઈ ગઈ પછી પણ પણ પોસિબલ છે છે તો આ તમારે યાદ કારણ કે બાળક તો માતાની નજીક જ રહેવાનું ઠીક છે તો આ બધા ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાનું છે વર્ટિકલ ટ્રાન્સમિશન ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શનના બારામાં એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે જોરામ મેગા ફૂડ પાર્કના બારામાં છે હવે અહીંયાથી ક્વેશ્ચન કેવો બનશે કે ઝોરામ મેગા ફૂડ પાર્ક ક્યાં એસ્ટાબ્લિશ કરવામાં આવે છે તો તમારે યાદ રાખવાનું છે કે મિઝોરમની અંદર આજે મેગા ફૂડ પાર્ક છે તો તેને એસ્ટાબ્લિશ કરવાનો છે અને અત્યારે આપણા યુનિયન ફૂડ પ્રોસેસિંગ મિનિસ્ટર છે તો તેમને વર્ચ્યુઅલી એટલે કે અત્યારે મતલબ ઈ પ્લેટફોર્મનો યુઝ કરીને મેગા ફૂડ પાર્ક છે ઝોરા મેગા ફૂડ પાર્ક તો તેને મિઝોરમમાં ઇનોગુરેટ કર્યો છે આ તમારે ફેક્ટ યાદ રાખવાનું છે અને ખાસ કરીને જે નોર્થ ઇસ્ટર્ન રિજન છે તો તેમાં ફૂડ પ્રોસેસિંગ સેક્ટર છે તો તેને અત્યારે ફૂડ પ્રોસેસિંગ સેક્ટરને ખાસ કરીને તેના ગ્રોથ માટે બહુ જ હેલ્પફુલ થશે અને ખાસ કરીને જે ફાર્મર્સ છે ગ્રોવર્સ છે પ્રોસેસર્સ છે કન્ઝ્યુમર્સ છે તથા બધા ને ખૂબ જ અહીંયા હેલ્પફુલ થવાનું છે કારણ કે જે ફ્રૂટ પ્રોસેસિંગ સેક્ટર છે તો તેના અલ્ટિમેટલી ગ્રોથ માટે આ પ્રકારના જે મેગા ફ્રૂટ પાર્ક છે તો તે અત્યારે મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ દ્વારા શરૂ કરવામાં આવે છે તો અહીંયાથી ફેક તમારે અત્યારે નોટ બનાવતો એટલું જ લખવાનું છે કે જોરામ મેગા ફૂડ પાર્ક ક્યાં છે મિઝોરમમાં બસ આટલું જ લખવાનું બાકી બધી વધારાની ઇન્ફોર્મેશન લખવાની જરૂર નથી એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે આસામ ગવર્મેન્ટના બારમાં છે જો આ જે અત્યારે હું ઇનિશિએટિવ લખી રહ્યો છું એ માની લો કે તમારે કોવિડ નાઇન્ટીનના વિશે મીન્સમાં કંઈ લખવાનું આવે મારા ખ્યાલથી અત્યારે યુપીએસસીમાં અને જીપીએસસીની મીન્સ થશે તો ત્યાં કોવિડ કોવિડની ઇમ્પ્લિકેશન વિશે કદાચ એસે લખવાનો આવી શકે છે તો આ પ્રકારના એક્ઝામ્પલ તમે લખશો ને તો બહુ જ સારું લાગશે હવે એક્ઝામ્પલ કેવા તો જો અત્યારે આસામ ગવર્મેન્ટે ડિસિઝન લીધો છે કે કોઈ પણ વ્યક્તિ કોઈપણ વ્યક્તિ અગર પ્લાઝમા પોતાનું ડોનેટ કરશે તો તેને ગવર્મેન્ટ જોબમાં પ્રેફરન્સ આપવામાં આવશે એટલે કે માની લો કે તમે એક પર્સન છો એ તમે પર્સનને માને હવે હું તમને પહેલાં તો એ સમજાવી દઉં કે પ્લાઝમા થેરાપી શું છે મેં તમને આમ તો ઓલરેડી પહેલાં કીધું છે પણ કોઈ વ્યક્તિ અગર નવા જોડાયો તો એ તમને પણ હું કહી દઉં તો પ્લાઝમા થેરાપીનો મતલબ શું થાય માની લો કે આ પર્સન એક્સ છે તેને શું થયો છે કોરોના થયો છે અને આ પર્સન વાય છે તેને શું થયો છે કોરોના થયો છે હવે માની લો કે આ બંનેને કોરોના થયો છે પરંતુ પર્સન એક્સની ઇમ્યુનિટી બહુ જ સ્ટ્રોંગ છે પર્સન એક્સની પાસે જે એન્ટીબોડીઝ છે તેના શરીરની અંદર ઓલરેડી ઘણી સારી એવી ડેવલપ થઈ જાય છે પરંતુ પર્સન વાયની ઇમ્યુનિટી સારી નથી એના શરીરની અંદર કોરોનાની અગેન્સ્ટમાં એન્ટીબોડી ડેવલપ થતી નથી અને પર્સન એક્સને કોરોના થયા બંનેને એક જ દિવસે કોરોના થાય છે પરંતુ પર્સન એક્સ બહુ જલ્દી રિકવર કરી જાય છે પરંતુ પર્સન વાય છે તો તે રિકવર કરી શકતો નથી કારણ કે એની શરીરની અંદર એન્ટિબોડીઝ ડેવલપ થતી નથી એની ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ નથી તો આ કન્ડિશનમાં શું થશે કે જે પર્સન એક્સ રિકવર થઈ ગયો તો આ ભાઈ એમ કહેશે કે ભાઈ હું તો થોડો પરપકારી માણસ છું અને હું ચાહું છું કે આ પર્સન વાય શું થઈ જાય રિકવર થઈ જાય તો આ શું કરશે પોતાના શરીરની અંદર જે પણ પ્લાઝમા હશે ઠીક છે બ્લડની અંદર જે પણ પ્લાઝમા હશે તો તેને શું કરશે આ પર્સન વાયને શું કરી દેશે ડોનેટ કરી દેશે જેવી રીતે તમે બ્લડ ડોનેશન સાંભળ્યું હશે ને જે રીતે એક વ્યક્તિ પોતાના શરીરમાંથી બ્લડ કોને આપી દે છે બીજા વ્યક્તિને આપે છે તો એવી જ રીતે અહીંયા પ્લાઝમાને શું કરવામાં આવે છે ડોનેટ કરવામાં આવે છે આ વ્યક્તિના શરીરમાંથી પ્લાઝમાને એક્સ્ટ્રેક્ટ કરી એટલે કે નીકાળીને પર્સન વાયની અંદર આર્ટિફિશિયલી ઇન્ડ્યુસ કરવામાં આવે છે સમજી ગયા તો આને જ પ્લાઝમા થેરાપી કહેવાય અને એક વખત આ પ્લાઝમા નાખવામાં આવશે વાયની અંદર તો આના શરીરની અંદર પણ જે આની શરીરની અંદર એન્ટીબોડીઝ ડેવલપ થતી હતી જે રીતે એક્સની શરીરની અંદર એન્ટીબોડીઝ ડેવલપ થતી હતી એવી રીતે વાયની શરીરની અંદર પણ શું થશે એન્ટીબોડીઝ ડેવલપ થશે તો પણ તમને ખબર પડી કે તો આને જ આપણે પ્લાઝમા થેરાપી કહીએ છીએ અને આસામ ગવર્મેન્ટે બહુ સારું ડિસિઝન લીધું છે કે કોઈ પણ વ્યક્તિ અગર પ્લાઝમાને ડોનેટ કરશે તો એ વ્યક્તિને ખાસ કરીને ગવર્મેન્ટ જોબ છે તો તેની અંદર શું આપવામાં આવશે પ્રેફરન્સ આપવામાં આવશે કોઈપણ વ્યક્તિએ પ્લાઝમા ડોનેટ કર્યા છે તો તેની ઇન્ટરવ્યૂની અંદર જે માર્ક્સ છે તો તે પણ વધારે આપવામાં આવશે અને કોઈપણ બહારના વ્યક્તિ બહારના સ્ટેટના વ્યક્તિ લો કે કોઈ પણ વ્યક્તિ ગુજરાત સ્ટેટનો છે અને તે આસામમાં જાય છે અને એને પ્લાઝમા ડોનેટ કર્યા છે તો આસામ ગવર્મેન્ટ એને જે સરકારનું જે ગેસ્ટ હાઉસ છે તો તે પણ યુઝ કરવા આપશે એના સિવાય એ વ્યક્તિને પાછું પોતાના સ્ટેટમાં જવા માટે જે ટિકિટ છે તો તે પણ નીકાળી આપશે તો આ બધી ફેસિલિટી આસામે આપવાનું ડિસિઝન લીધો છે તો અલ્ટિમેટલી આનું ઇન્ટેન્શન શું છે આસામ ગવર્મેન્ટ એવું ચાલે છે કે વધુમાં લોકો વધુમાં વધુ લોકો બહાર આવે જે લોકોએ કોરોનાને હરાવે છે તો તે પોતાના પ્લાઝમાને ડોનેટ કરે અને કોરોનાને હરાવવામાં પોતાનું યોગદાન આપે ઠીક છે તો આ તમારે યાદ રાખવાનું છે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ગોદાન ન્યાય યોજનાના બારામાં છે તો હું તમને એક કી આપી દઉં જ્યારે પણ ન્યાય લખેલું હોય ન્યાય ત્યારે તમારે યાદ રાખવાનું કે જે પણ સ્ટેટની અંદર કોંગ્રેસ ગવર્મેન્ટ હશે જો આપણે કોઈ પોલિટિકલ ન્યૂઝ નથી હું તમને ખાલી કી આપું છું એવું ના સમજતા કે આપણે કોઈ પાર્ટીથી અપિલિએટેડ છીએ જ્યારે પણ કોઈ પણ સ્કીમની અંદર ન્યાય લખેલું હોય ને ત્યારે તમારે સમજવાનું કે આ કોંગ્રેસ ગવર્મેન્ટની સ્કીમ હશે અને જે પણ માની લો કે તમારે મગજની અંદર ઇમેજિન કરવાનું કે કયા સ્ટેટની અંદર કોંગ્રેસ ગવર્મેન્ટ છે ઠીક છે તો અત્યારે આ જે ગોધન ન્યાય યોજના છે તો આ છત્તીસગઢ ગવર્મેન્ટની સ્કીમ છે કયા સ્ટેટની સ્કીમ છે છત્તીસગઢ ગવર્મેન્ટની સ્કીમ છે અને છત્તીસગઢમાં કોંગ્રેસની ગવર્મેન્ટ છે આ તમને ખબર હોવી જોઈએ હવે આ જે ખાસ કરીને ગોધન ન્યાય યોજના છે તો આની અંદર થશે શું તો જો સ્કીમ તો ખાસ કરીને એટલું તમારે યાદ રાખવાનું કે આની અંદર જે ગાય હોય ને ગાય તો તેનું ગોબર હોય તે તેને ગવર્મેન્ટ શું કરશે પરચેસ કરશે હવે તમને એમ થાય કે આને પરચેસ કરીને શું કરશે તો જો ગાયનું ગોબર છે તો તેનો પણ પોઝિટિવ યુઝ થઈ શકે છે ફર્ટિલાઇઝર નેચરલ ફર્ટિ ફર્ટિલાઇઝર બનાવવા માટે અને બીજી પણ ઘણી એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પ્રોડક્ટ બનાવવા માટે તેનો યુઝ થઈ શકે છે તો ગવર્મેન્ટ શું કરશે કે જે પણ લોકો પશુને રાખે છે તો તેની પાસેથી બે રૂપિયા કિલો જે ગાયનું ગોબર છે તો તેને શું કરશે પરચેસ કરશે અને પછી એનું શું કરશે પ્રોસેસિંગ કરશે અને આઠ રૂપિયા કિલો જે વિરેય પ્રોડક્ટ બનાવીને ફાર્મર્સ છે તો તેને શું કરશે પાછું વેચે એટલે કે છ રૂપિયાનો ગવર્મેન્ટ શું કરશે નફો કરશે ગોબર પરચેસ કરીને એને પ્રોસેસ કરીને એની અંદરથી વિદેશ ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ બનાવશે જે રીતે નેચરલ ફર્ટિલાઇઝર છે તો તેને બનાવશે અને પછી જે ખેડૂતો છે તો તેને આઠ રૂપિયા કિલો વેચે તો તમારે અગર કંઈ પણ લખવાનું આવે ખાસ કરીને મેન્સમાં આ પ્રકારના ઇનિશિએટિવ વિશે ઇકો ફ્રેન્ડલી ઇનિશિએટિવ વિશે તો તમે આ પ્રકારના જે એક્ઝામ્પલ છે તો તે પણ આપી શકો છો કે ભાઈ છત્તીસગઢ ગવર્મેન્ટે આટલી સારી એવી સ્કીમ લોન્ચ કરી છે એના એમાંથી વેસ્ટમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવે છે ખાસ કરીને આપણે આને જે તમે ગામડાની અંદર જોયું હશે કે જે પણ દેશી લોકો તો તે ગાયના ગોબરનો જે છાણા તરીકે પણ એક ફ્યુલ તરીકે તેનો યુઝ કરતા હોય છે તો આ પ્રકારના ઇનિશિયેટિવથી શું થશે કે જે વેસ્ટ છે તો તેમાંથી બેસ્ટ બની શકશે અને એનો પોઝિટિવલી એગ્રીકલ્ચરમાં પણ યુઝ થઈ શકશે ઠીક છે તો હવે તમને હું એક ક્વેશ્ચન પૂછી લઉં ચાલો અત્યારે સાથે સાથે મને મૂડ થઈ ગયો તો હું એક ક્વેશ્ચન પૂછી લઉં તમે કાલિયા સ્કીમનું નામ સાંભળ્યું હશે ઠીક છે કાલિયા સ્કીમ તો આ જે કાલિયા સ્કીમ છે ને તો આ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એક સ્ટેટ સ્ટેટે આ સ્કીમને લોન્ચ કરી છે હવે ખાસ કરીને અત્યારે તમે સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કીમ જોઈ હશે તેના કરતાં આ જે સ્કીમ છે ને બહુ સારી છે ફાર્મર્સ માટે જે સરકારની સ્કીમ છે કે દર વર્ષે છ હજાર રૂપિયા ફાર્મર્સના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી દર ત્રણ મહિને કે ચાર મહિને જે બે બે હજાર રૂપિયા નાખવામાં આવે છે તો તેના કરતાં કાલ્યા સ્કીમ બહુ જ સારી છે તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે આ કાલિયા સ્કીમ કયા સ્ટેટની સ્કીમ છે ઠીક છે તમે આનો આન્સર આપશો તો બહુ સારું લાગશે અને જીપીએસસીમાં પણ આ કાલ્યા સ્કીમના બારામાં ક્વેશ્ચન આવી શકે છે તમારે ફક્ત એટલું કહેવાનું છે કે કાલિયા સ્કીમ આ સ્ટેટની સ્કીમ છે ઠીક છે તો આજના આપણે બધા આર્ટિકલ ડિસ્કસ કરી લીધા છે ફરીથી હું તમને બધાને એક રિક્વેસ્ટ કરું છું કે જ્યારે પણ આપણો વિડીયો ચાલુ હોય તો હું તમને પહેલાં પણ કીધું છે અને અત્યારે પણ કહું છું કે આપણો વિડીયોમાં ક્યારે પણ એડિટિંગ કરતા નથી કારણ કે એવો બધો ટાઈમ આપણી પાસે રહેતો જ નથી તો આપણે માણસ છીએ અને ક્યારેક સ્લીપ ઓફ ટંગ થઈ જાય તો બોલવામાં ક્યારેક ભૂલ પણ થઈ જાય છે અને પહેલાં હું હિન્દીમાં વિડીયો બનાવતો તો હવે ગુજરાતીમાં બનાવું છું તો ક્યારે પણ ટ્રાન્સલેશનમાં પણ ક્યારેક ક્યારેક ભૂલ આવી જાય છે તો તમારે સમજવાનું કે આપણે માણસ છીએ અને માણસથી ભૂલ થાય સ્લીપ ઓફ ટંગ થાય તો આ બધી જે નાની નાની ભૂલો હોય ને તો તેને તમારે ઇગ્નોર કરો કરી દેવાની કારણ કે આપણે કોઈ પ્રોફેશનલ સ્પીકર નથી આપણે એક સામાન્ય માણસ છીએ અને ક્યારેક ક્યારેક બોલવાની અંદર ભૂલ પણ થઈ જશે તો તમારે એને ઇગ્નોર કરી દેવાનું ઠીક છે અને તમારે જાતે સમજી લેવાનું અને અમુક કોમ્પ્લિકેટેડ વસ્તુ લાગે તો તમારે ગૂગલમાં જઈને પણ એને જોઈ લેવાની કારણ કે અમુક વખત શું થાય કે મને એમ થાય કે તમને સમજાવી ગયો હશે પરંતુ તમને થોડું કોમ્પ્લિકેટેડ લાગે તો આ સમયે તમે કમેન્ટમાં પણ પૂછી શકો છો કે એક વખત ફરીથી આના વિશે ઇન્ફોર્મેશન આપી દીધું તો હું કમેન્ટમાં પણ તમને આપી દઈશ ઠીક છે તો તમને બધાને રિક્વેસ્ટ છે કે આજે જે પણ ક્વેશ્ચન પૂછવામાં આવે બધાનો આન્સર આપવાનો પ્રયત્ન કરો વિડીયો ગમે તો લાઈક કરો કારણ કે લાઈક બહુ ઓછા લોકો કરે છે હવે લાઇકમાં કંઈ આપણે દંડ તો થતો નથી ખાલી થંભ જ પ્રેસ કરવાનો છે તો બધાને રિક્વેસ્ટ છે કે વિડીયોને લાઇક કરો કારણ કે અમને પણ ખબર પડે કે જે પણ કામ અમે કરી રહ્યા છે એનાથી આપણે કંઈક હેલ્પફુલ થઈ રહ્યું છે અને આપણે કામ પસંદ આવી રહ્યું છે ના ગમે તો ડિસલાઇક કરો તમને એની પણ છૂટી છે પરંતુ કમેન્ટ બોક્સમાં એટલું કહેતા જાવ કે વિડીયો કેમ ગમ્યો નથી અમે એને સુધારવાનો પ્રયત્ન કરીશું અને તમારા મિત્રો જો તૈયારી કરતા હોય તો તેમને પણ આ વિડીયોને રેકમેન્ડ કરો કારણ કે આપણે અહીંયા જીપીએસસી અને યુપીએસસી બંનેને સાથે લઈને ચાલીએ છીએ કોઈ પણ ચેનલ તમને યુટ્યુબમાં આવી નહીં મળે કે જે બંને એક્ઝામને સાથે લઈને ચાલતી આ પ્રકારના લેવલના જે ક્વેશ્ચન છે તો તે જીપીએસસી માટે ડિસ્કસ કરતી હશે ઠીક છે તો મારી બધાને રિક્વેસ્ટ છે કે તમારા મિત્રોને પણ આને રેકમેન્ડ કરો સો થેન્કસ ફોર વોચિંગ તમારા બધાનો દિવસ શુભ જાય